માહિતીની ગોઠવણી આ બે વસ્તુ ભણ્યા પછી હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું જેનું નામ છે પ્રતિનિધિ મૂલ્યો. પ્રતિનિધિ મૂલ્યો એટલે શું થશે? તો કે જુદા જુદા પ્રકારની માહિતીને સમજવા માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની જરૂર પડે છે. હવે અહીંયા પ્રતિનિધિ મૂલ્ય એટલે થશે શું કે જુદા જુદા પ્રકારની માહિતી, આપણી પાસે જે અલગ અલગ પ્રકારની માહિતીઓ રહેલી છે આ માહિતીને સમજવા માટે પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની જરૂર પડે. હવે આવા માપની જરૂર શું કામ પડે છે? હવે બધા જે કોઈ બી વ્યક્તિ હોય એ બધા વ્યક્તિ, ધારો કે તમે પાંચ વ્યક્તિનું જૂથ લીધું છે, એ પાંચે પાંચ વ્યક્તિને તમે એક જ માહિતી સમજવા માટે આપો છો, તો આ પાંચે પાંચ વ્યક્તિ એ એક જ માહિતીને અલગ અલગ રીતે સમજે છે, બરાબર? પોતાનો જેવો વિચાર હોય એ પ્રમાણે માહિતીને સમજે. પરંતુ ગણિતમાં બધાય માહિતીને એક જ રીતે સમજી શકે એટલા માટે પ્રતિનિધિ મૂલ્ય અને કેન્દ્રવર્તી માપનો ઉપયોગ થાય, બરાબર? પ્રતિનિધિ મૂલ્યો જે છે અને જે કોઈ પણ કેન્દ્રવર્તી માપ છે, આ માપ બધા વ્યક્તિ માટે સરખા જ હોય. તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ સ્થળે જાઓ, કે ગમે તે જગ્યાએ જાઓ, ત્યાં તમે આ પ્રતિનિધિ મૂલ્યોનો અભ્યાસ કરો એટલે એનો જે કન્સેપ્ટ છે, એનું જે સમજવાનું છે, એ બધાય માટે સરખું જ રહે, એ ક્યાંય પણ બદલતું નથી. તો આવી રીતના એક જ માહિતીને દરેક વ્યક્તિ એક જ રીતે સમજી શકે એટલા માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્યોનો અને કેન્દ્રવર્તી માપનો ઉપયોગ થાય. પ્રતિનિધિ મૂલ્ય અને કેન્દ્રવર્તી માપ એટલે કે એવા માપ કે જે દેશના ધોરણે વિશ્વના બીજા દેશોમાં બધી એક જ સરખા હોય, અલગ અલગ આવે નહીં. હવે એમાં આપણે ચાર પ્રકાર ગણવાના છે. પહેલું છે અંક ગણિતીય સરાસરી, બીજું છે મધ્યક, ત્રીજું બહુલક અને ચોથું મધ્યસ્થ. અંક ગણિતીય સરાસરી એટલે શું થશે? તો કે સરેરાશ. તમને જે માહિતી આપેલી છે એ માહિતીની તમારે સરેરાશ ગોતવાની થશે, બરાબર? રોજિંદા જીવનની અંદર આપણે સરેરાશ એવો શબ્દ સાંભળતા જ હોઈએ, પણ આવું સરેરાશ આપણે ભણવાનું છે વ્યવસ્થિત. આપણે રોજિંદા જીવનમાં જ્યાં સરેરાશનો ઉપયોગ કરીએ છીએ એ આપણે આપણા મગજમાં એમનું ગણતરી કરી અને સરેરાશ કાઢી લેતા હોય. અહીંયા તમને દાખલાની રકમ આપેલી હશે, એ રકમ ઉપરથી તમારે સરેરાશ શોધવાનો થશે. બીજો પ્રકાર છે મધ્યક, એ પણ એક પ્રકારની સરેરાશ છે, પરંતુ આ સરેરાશ અને આ સરેરાશ બંનેની ગણતરીમાં થોડોક એવો ડિફરન્સ આવશે, બાકી બંને સેમ જ હશે. ત્રીજું છે બહુલક. બહુલક એટલે કે વધુ વખત. જે માહિતી તમને આપેલી છે એ માહિતીમાં જે અવલોકન અથવા તો કોઈ પણ એક સંખ્યા જે વારંવાર રિપીટ થતી હોય, વારંવાર રિપીટ થતી હોય, તો આજે એક ને એક સંખ્યા જે બહુ વધુ વખત આવે છે એને શું કહેવાશે? બહુલક. અને ચોથું છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે કે મધ્યવર્તી સ્થિતિ. મધ્યવર્તી સ્થિતિ એટલે શું થશે? તો કે તમને માહિતી આપેલી છે એ માહિતીમાંથી તમે ગણતરી કરીને એક એવું માપ મેળવો કે જે માપ માહિતીમાં હોય જ, એવું જરૂરી નથી. જો અહીંયા જે તમને મધ્યસ્થ આપેલું છે એ મધ્યસ્થ માહિતીની અંદર હશે જ, એવું જરૂરી નથી, બરાબર છે? પરંતુ એ મધ્યવર્તી સ્થિતિ દર્શાવતું હશે. મધ્યવર્તી સ્થિતિ એટલે શું? એ માપ છે એ એવું માપ હશે કે માહિતીની અંદર તમારી પાસે જે માહિતી રહેલી છે એમાં તમને જે મધ્યસ્થ મળ્યો છે એનાથી અમુક માપ નાના હશે અને અમુક માપ મોટા હશે. મધ્યસ્થ ક્યારે માહિતીની મોટામાં મોટી સંખ્યા કે નાનામાં નાની સંખ્યા આવશે? નહીં, વચ્ચેની સંખ્યા હશે, કે એ સંખ્યા કરતાં અમુક સંખ્યા નાની હશે તો અમુક સંખ્યા મોટી હશે. આને શું કહેવાશે? મધ્યવર્તી સ્થિતિ.